नमस्कार दर्शक मित्रों, लाइव वरिष्ठ न्यूज में हूँ मेघा अग्रवत आपनु हार्दिक स्वागत करू छु। समाचारों में आगळ वात करता पहला निहाळीशु आजना मुख्य समाचारों। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 4માં કાર્યાલયનું ઉદઘાટન જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું। અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 6માં ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ જાહેર થયા, કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો। અંકલેશ્વરની ખરડ ચોકડી હાઈવે પર મશીનરી ભરેલ ટ્રેલર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો। નવસારીથી અંબાજી જતી બસ અને ટ્રેલર વચ્ચે થયેલ અકસ્માતમાં 3ને નજીવી ઈજાઓ। બસ રોડની બાજુમાં આવેલ 4ની લારીમાં ઘૂસી ગઈ। ટ્રેલરમાં ભરેલ મશીનરી રેડ પર પડતા નાશભાગ મચી। અંકલેશ્વર હાઈવે પર યુપીએલ ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર વીજ લાઈનના કેબલમાં આગ લાગી। હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં ગભરાટ। હાઈવે ઓથોરિટીની ટીમ આવી પહોંચી વીજ પુરવઠો કર્યો બંધ। અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર ખરડ ચોકડી પર મશીનરી ભરે ટ્રેલર અને નવસારીથી અંબાજી જતી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બસ ચાલક સહિત 3 મુસાફરોને નજીવી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં બસ રોડની બાજુમાં આવેલ 4ની લારીમાં ઘૂસી ગઈ હતી, જો કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। પોલીસ સૂત્રે માહિતી મુજબ નવસારીથી અંબાજી જતી બસ નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થઈ રહી હતી। દરમિયાન અંકલેશ્વરની ખરડ ચોકડી પર મશીનરી ભરેલ ટ્રેલર પાનોલી જીઆરડીસીમાં જવા માટે અચાનક ચોકડી ક્રોસ કરતા ટ્રેલર બસ આગળ આવી જતા અકસ્માત સર્જાયો હતો અને બસ રોડની બાજુમાં આવેલ 4ની લારીમાં ઘૂસી ગઈ હતી। આ અકસ્માતમાં બસ ચાલક યશપાલસિંહ ઝાલા સહિત 3 જેટલા વ્યક્તિઓને નજીવી ઈજાઓ પહોંચી હતી। સર્જાયેલ અકસ્માતમાં ટ્રેલરમાં ભરેલ મશીનરી પણ રોડ ઉપર પડી જતા નાશભાગ મચી ગઈ હતી। અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો। આ અકસ્માતમાં 4ની લારીને નુકસાન થયું હતું, જો કે મોટી જાનહાનિ ટળી હતી। આ બનાવની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસ આવી પહોંચી બંને વાહનોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ખરોડ ચોકડી અકસ્માત ઝોન સાબિત થઈ છે, ત્યારે અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાતા ગ્રામજનોએ હાઈવે પર ઓવરબ્રિજની માંગણી કરી છે। હું ખરોડ ગામનો વટની જેમ ખરોડનો છે, મારી રહેવાસી ખરોડ છે, હું સાદિકભાઈ મુલ્લા મારું નામ છે અને આ ખરોડ ચોકડીના ઉપર આજે વર્ષોથી હું ચાની કેન્ટીન ચલાવતો છે અને આ ચોકડીના ઉપર અકસ્માત થયા જ કરે છે અને આ 11 મહિનાથી અમને આ આજે સુધીમાં 3 વખત એક્સિડન્ટ થયા છે બસ અને મારી હોટલની અંદર જ ગાડીઓ અંદર આવી જાય છે। મારું માલી નુકસાન થતું છે પણ જાની નુકસાન કોઈનું થયું નથી, એના માટે મારી વિનંતી છે આજે જે છે આ ટ્રકવાળો જે છે એ અંકલેશ્વર તરફથી આવતો હતો અને પાનોડી જેડીસીમાં ટર્ન માર્યો અને સરકારી બસ જે સીધી હાઈવે પરથી આવતી હતી અને એ ગાડી અંદર ઘૂસી ગઈ અને બસ આપણી હોટલની અંદર આવી ગઈ છે। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। અંકલેશ્વર પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર યુપીએલ ચોકડી પાસે હાઈવે પર સર્વિસ રોડ ઉપર વીજ લાઈનના કેબલમાં સ્પાર્ક થતા આગ ફાટી નીકળી હતી। આગના કારણે પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરની યુપીએલ ચોકડી પાસે નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર સ્ટ્રીટ લાઇટોના કેબલ નાખવામાં આવ્યા છે। ગત રાત્રિના અરસામાં કેબલમાં અચાનક સ્પાર્ક થવાના કારણે સળગી રહ્યા હતા અને રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો મૂંઝવણમાં મુકાયા હતા અને વાહન સાઇડ ઉપરથી પસાર કર્યા હતા। આ બનાવની જાણ હાઈવે ઓથોરિટીને કરવામાં આવતાની સાથે જ ટીમ આવી પહોંચી વીજ પુરવઠો બંધ કરી આગ ઉપર કાબૂ મેળવી સમારકામ હાથ ધર્યું હતું। જો કે આ ઘટનાના પગલે યુપીએલ ચોકડી હાઈવે પર અંધારપટ છવાઈ ગયો હતો।
इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। अंकलेश्वर नगर पालिका ने चूंटणी में भरायेल उम्मीदवारी पत्रों की चकासणी तालुका सेवा सदन खाते हाथ धरवामां आवी हती, जेमां नगरपालिकाना वोर्ड नंबर 6 मां कांग्रेसना महिला उम्मीदवारनो फॉर्म रद्द थता, भाजपना महिला उम्मीदवार बिनहरीफ जाहिर थता कांग्रेसमां सन्नाटो व्यापी गयो हतो। अंकलेश्वर तालुका सेवा सदन खाते नगरपालिकानी चूंटणी में भरायेल उम्मीदवारी पत्रों की हाथ धरायेल चकासणी में नगरपालिकाना वोर्ड नंबर 6 मां कांग्रेसना उम्मीदवार अंजनाबेन परमारना उम्मीदवारी पत्र में जातिना दाखला में बक्षी पंचना दाखला ने बदले एससी नो दाखलो रजू करता चूंटणी अधिकारीए फॉर्म ने रद्द कर्यो हतो। तेवुनुं फॉर्म रद्द थता वोर्ड नंबर 6 मां भाजपना उम्मीदवार ज्योत्सनाबेन राणा बिनहरीफ जाहिर थया हता। नगरपालिका में एक बैठक बिनहरीफ थता खुशीनो माहौल सर्जायो हतो। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। अंकलेश्वर नगर पालिका ने चूंटणी में शहर भाजप द्वारा वार्ड नंबर 1 अने 7 तेमज 5 मां नगर ना वार्ड मां कार्यालय नो उद्घाटन सहकार मंत्री ईश्वरसिंह पटेल ना हस्ते करवामां आव्यो हतो। अंकलेश्वर नगर पालिका ने चूंटणी में भारे रसाकसी जामी छे त्यारे शहर भाजप द्वारा वार्ड मुजब कार्यालय बनावामां आवे छे। શહેરના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7ની ભાજપ કાર્યાલય મોદીનગર ખાતે શરૂ કરવામાં આવી છે। આ કાર્યાલયનું સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યારે ટીચર સોસાયટી વિસ્તારમાં વોર્ડ નંબર 5ની ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વોર્ડના ઉમેદવારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। છત્રીસ જેટલા મેમ્બર્સ છે એ પૈકી ગઈકાલે 6-9 વોર્ડની અંદર ભારતીય પાર્ટીને એક સીટ જોસ્તમે રાણા એ પોતે બિનહરીફ થયા છે। હાંસોટ તાલુકા પંચાયતની અંદર ધમરા તાલુકા પંચાયતની સીટ પણ આજ રોજ બિનહરીફ થઈ છે। સાથે સાથે હાંસોટ જિલ્લા પંચાયતની સીટ એ પણ બિનહરીફ મળી છે। જે પ્રકારે ભારતીય પાર્ટીના શાસનની અંદર જે અવિરતપણે કે જે કામો થયા છે જે પ્રગતિ થઈ છે એને લઈને લોકોને વિશ્વાસ બેઠો છે। આવનાર દિવસોમાં એ નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, એ તમામ ભારતીય જનતા પાર્ટીની બંધીને રહેવાની જેમાં કોઈ શંકાના સ્થાન નથી, ત્યારે ફરીથી આ અંકલેશ્વર જનતાને પણ વિનંતી કરું છું, આપ સૌએ આટલા વર્ષોથી અમારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે તૂટવા દીધો નથી। અનેક ઘણા આપણી જે રજૂઆત હતી રજૂઆતને લઈને જે કામો તે કામો પણ કર્યા છે અને આવનાર દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેવાની છે, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આવવાની છે અને આવનાર દિવસોમાં પણ આ અવિરતપણે આ વિકાસ યાત્રા ચાલુ રહેશે। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। अंकलेश्वर नगर पालिका ने चूंटणी में शहर भाजप द्वारा वार्ड नंबर 4 में
કાર્યાલયનું ઉદ્ઘાટન જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં ભારે રસાકસી જામી છે ત્યારે શહેર ભાજપ દ્વારા વોર્ડ મુજબ કાર્યાલય બનાવવામાં આવે છે। શહેરના વોર્ડ નંબર 4માં સરગમ કોમ્પ્લેક્સ સામે ભાજપ કાર્યાલયનું ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત વોર્ડ 4ના ભાજપના ઉમેદવારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 4ના કાર્યાલયના આજના ઉદઘાટન પ્રસંગે આજ વિસ્તારના લોકપ્રિય જાગૃત ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ આજ રોજ વોર્ડ નંબર 4માં નગરપાલિકાના જે ઉમેદવાર છે અમારા એવા શ્રીમતી હિનાબેન વસાવા, લલિતાબેન રાજપુરોહિત, વિશાલભાઈ ચૌહાણ અને મોહમ્મદ શફી મુસાભાઈ તેમનો જંગી બહુમતીથી વિજય થાય એવી આશા શુભેચ્છા સાથે આજે કાર્યકર્તાઓનો ઉત્સાહ જોતા આ વોર્ડમાં 100% ભારતીય જનતા પાર્ટીનું કમળ લહેરા જીતવાનું છે। આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વરમાં જે રીતે શાસન કરતી હતી એનાથી સવિશેષ વધારા સભ્યો જીતી અને નગરપાલિકામાં શાસન પ્રસ્થાપિત થવાનું છે। ત્યારે વોર્ડ નંબર 6માં જોશનાભાઈ રાણાના સ્વરૂપમાં ભારતીય જનતા પાર્ટીને એક કમર તો ભેટ સ્વરૂપે મળી ગયું છે, એક બિનહરીફ થઈ ગયું છે। એવી જ રીતે આવનારા દિવસોમાં મતદારોનો મિજાજ જોતા ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વરમાં 100એ 100% 99 વોર્ડમાં ફર્સ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનું કમર ચૂંટાવવાનું છે, ચૂંટાવવાનું છે, ચૂંટાવવાનું છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। झगड़िया तालुका ना मुलद गामे थी उचड़िया गाम ना बुटली घर नो लाखों रुपया नो विदेशी दारू नो जत्थो झगड़िया पुलिस ने झड़पी पाड्यो छे। विदेशी दारू ने कुल 3024 नंग अलग अलग कंपनी नी बॉटलों मोड़ी झगड़िया पुलिस 15,12,000 नो विदेशी दारू नो जत्थो झड़पी पाड्यो छे। દારૂની રેલમછેલ અટકાવવા તથા જુગારની ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ઝઘડિયા પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે। ગતરોજ ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના મુલદ ગામની સીમમાં આવેલ બુધાભાઈ ગુમાનભાઈ વસાવાના જુવારના ખેતરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કોઈ ઈસમે મંગાવી સંગ્રહ કરી રાખેલ છે। ઝઘડિયા પોલીસે બાતમીના આધારે તાલુકાના મુલદ ગામે જઈ બાતમીવાળા ખેતરમાં શોધખોળ કરી હતી। શોધખોળ દરમિયાન ખેતરના મધ્ય ભાગમાંથી જુવારના છોડ ઉખાડી સાફ કરેલી જગ્યામાં ખાખી કલરના પૂઠાના બોક્સ ભારતીય બનાવટનો દારૂ હતો। રાત્રિનો સમય હોય મુદ્દામાં સ્થળ ઉપર ગણી શકાય તેમ નહીં હોવાના કારણે પોલીસ જાપ્તા સાથે તેને ઝઘડિયા પોલીસ સ્ટેશન લાવી રહ્યા હતા। તે દરમિયાન મુલદ ગોવાલી ગામના રસ્તામાં નયન ઉર્ફે નવીન ડોન માછી પટેલ રહેવાસી ઉચડિયાનાઓ એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડી લઈ આંટાફેરા કરતો હતો। ઝઘડિયા પોલીસે મુલદ ગામથી ઝડપાયેલ વિદેશી દારૂનો જથ્થો લાવીને ગણતરી કરતા અલગ અલગ 252 બોક્સમાં અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 3024 નંગ બોટલો હતી। ઝડપાયેલ વિદેશી દારૂની કિંમત 15,12,000 જેટલી થઈ હતી। ઝઘડિયા પોલીસે નયન ઉર્ફે નવીન ડોન માછી પટેલ રહેવાસી ઉચડિયા તાલુકો ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। જંબુસરની ખાનપુર શાળાના વિજ્ઞાન શિક્ષકની રમકડા મેળામાં કૃતિને જિલ્લા તથા રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ કૃતિ પસંદગી થવા પામી હતી। ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ GCERT ગાંધીનગર પ્રેરિત રમકડા મેળાનું રાજ્ય કક્ષાએ આયોજન થયેલ
જેમાં હાલ COVID-19 અંતર્ગત શિક્ષકો અને બાળકોમાં નૂતન સર્જનાત્મક વિચાર ઉદ્ભવે અને બાળકો અને શિક્ષકને આનંદદાયી પ્રવૃત્તિ થકી લાભ મળે તે હેતુસર સમગ્ર રાજ્યમાં રમકડા મેળાનું આયોજન થયું, જેમાં જંબુસર તાલુકાના ખાનપુર દેહ પ્રાથમિક કન્યા શાળામાં ફરજ બજાવતા શાળાના વિજ્ઞાન શિક્ષક ભાવિનકુમાર એસ ગાયને GCRT ગાંધીનગર પ્રેરિત અને આયોજિત રમકડા મેળામાં પોતાની કૃતિઓ રજૂ કરી હતી, જેમાંથી બજર વાયર ગેમ કૃતિ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી અને રાજ્યકક્ષાએ પહોંચી હતી. સદર કૃતિ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ મોડલ સિલેક્ટ થઈ હતી. હવે ગુજરાત રાજ્યનું રાષ્ટ્રીય કક્ષાના રમકડા મેળામાં પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય, સ્ટાફ, પરિવાર, SMC સભ્યો, CRC બિપિનભાઈ સહિતનાઓએ શાળા શિક્ષકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી આ કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. समाचारों पूर्ण करता पहला फरीदी एक नजर करें सुआज ना मुख्य समाचारों पर. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 4માં કાર્યાલયનું ઉદ્ઘાટન જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું. અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 6માં ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો. અંકલેશ્વરની ખરડ ચોકડી હાઈવે પર મશીનરી ભરે ટ્રેલર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો. નવસારીથી અંબાજી જતી બસ અને ટ્રેલર વચ્ચે થયેલ અકસ્માતમાં 3 નજીવી ઈજાઓ. બસ રોડની બાજુમાં આવેલ 4 લારીમાં ઘૂસી ગઈ. ટ્રેલરમાં ભરેલ મશીનરી રેડ પર પડતા નાશભાગ મચી. અંકલેશ્વર હાઈવે પર UPL ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર વીજ લાઈનના કેબલમાં આગ લાગી. હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં ગભરાટ. હાઈવે ઓથોરિટીની ટીમ આવી પહોંચી વીજ પુરવઠો કર્યો બંધ. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓ સાથે આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.